સબસ્ક્રાઇબ કરો છે મારું ગુજરાતી ચેનલ ને. યોગી બાબા પ્રણામ. આયુષ્માન ભવ. લ્યો આવરું વાવની માટી. સરસ દીકરી સરસ. હવે તારે દિવ્ય ત્રિશુલ અને આવડા હવડીનો વેલો લેવા જવાનું છે. જી. અહીંથી 125 ગાંવ દૂર અંધન ચંદનના પહાડો છે. પહાડોમાં માં ખોડિયારનું મંદિર છે. ત્યાંથી માં ખોડિયાર તને દિવ્ય ત્રિશુલ આપશે. અને ત્યાંથી 50 ગાંવ દૂર વનકટીનું જંગલ છે. વનકટીના જંગલમાં તને આવડા હવડીનો વેલો મળશે. ભલે ગુરુદેવ. વિજય ભવ.
કઈ માટીની બની છે આ છોકરી? એ સાધુડો અને રાજલે મળીને મારી બધી જ બાજી ઊંધી વાળી દીધી, પણ હાર માને બીજા ગજાવર નહીં. છોકરી, હવે તું ત્રિશુલ અને અવળા અવળીનો વેળો લેવા નીકળી છે કેમ? પણ ભૂલે જ, તારી પાસે તો કંકુના તિલક વાળું ત્રિશુલ છે, જ્યારે મારી પાસે લોહીની બલી વાળું ત્રિશુલ છે. હવે રહી વાત અવળા અવળીના વેલાની, તો તું ત્યાં સુધી પહોંચે એ પહેલા તો મારા નાગરૂપી રાક્ષસો તને ટંકી ટંકીને ત્યાં જ ખતમ કરી નાખશે. પણ જ રે ચોથે ટેક ત્રિશુળ વેળા તણે અને મા ખોડિયારની કૃપાય પા. પણ જો ને પણ સમરે સાદ સુણજો, અરે રે મારી નાવ ઘણને જાની માવડે. રિશ નહીં દીકરી, એ પથ્થર તારી રક્ષા કરશે. બસ એ પથ્થર સામે હાથ જોડીને ઉભી રહે. આશીર્વાદ દીકરી. તમે કોણ? આ ક્ષેત્રનો હું ક્ષેત્રપાળ છું. તું મા ખોડિયારના મંદિરે જા, તારા કાર્યમાં તું અવશ્ય સફળ થઈશ. ભલે દાદા. ખોડિયાર, આજે તારા શરણે આવી છું માં. મારા પર દયા કરો માં, મારા પર મહેર કરો. દીકરી, તારો આશ્રય શ્રેષ્ઠ છે. નારી શક્તિનું તું અણમોલ ઉદાહરણ છો. હે ખાંડાધારી માં ખોડિયાર, તમે તો નાગના સંતાનો છો. હું અહીંથી વનકટીના જંગલમાં જઈ રહી છું, અને કહેવાય છે કે વનકટીના જંગલમાં સાપોનું રાજ છે માં. દીકરી, એટલે જ તો તારા ગુરુજીએ તને મારી પાસે મોકલી છે. હું તને દિવ્ય ત્રિશુલ આપું છું, જેના કારણે ત્યાંના નાગ તને કોઈ ક્ષતિ નહીં પહોંચાડે, પરંતુ તારી કસોટી જરૂર કરશે. હે માં, તો મને એ કસોટીમાંથી પાર ઉતરવાની શક્તિ આપો માં. ભલે દીકરી, હું તારી સાથે જ છું. તને આ દિવ્ય ત્રિશુલ આપું છું, લે. જય માં ખોડિયાર. જા દીકરી, આ ત્રિશુલ લઈ જા, તારી મનોકામના પૂર્ણ થશે.
ભલે માં ખોડિયાર. પ્રકૃતિ એ ઈશ્વરની દેન છે. તમે મનુષ્યો એને તમારી જાગીર સમજીને નુકસાન પહોંચાડો છો, એ જ તમારી ભૂલ છે. જંગલ એ વરસાદનો સ્ત્રોત છે, એને નુકસાન પહોંચાડીને તમે દુષ્કાળને આહવાન આપો છો. સાથે અમારા જેવા જીવોને જંગલમાંથી ગામ સુધી લઈ જવામાં તમારા જેવા મનુષ્યોએ કરેલી ભૂલનું પરિણામ છે. હે નાગ દેવતા, હું તમારો સંદેશો જન જન સુધી પહોંચાડીશ, પણ અત્યારે મને આ બંધનમાંથી મુક્ત કરો, નહીતર મારા પ્રાણ ચાલ્યા જશે. હે દીકરી, તે કરેલી પ્રતિજ્ઞા એ જ અમારો ઉદ્દેશ છે. હું ચાલું તેમ મારી પાછળ ચાલજે, અને હું જે વેલાને ડંખ મારું તે વેલાને તું કાપી લેજે. ભલે નાગ દેવતા, ભલે. યોગી બાબા, યોગી બાબા, પ્રણામ ગુરુજી. આયુષ્માન ભવ. લ્યો આ દિવ્ય ત્રિશુલ અને આ વેલો. દીકરી, તારે 100 સંકટોનો સામનો કરવો પડ્યો હશે. હા યોગી બાબા, પણ તમારા અને માં ખોડલમાના આશીર્વાદથી જ હું આ કામ પાર પાડી શકી છું. બેટા, કામ તું કરે છે ને જશ મને આપે છે, આજ તારી મહાનતા છે. દીકરી, હવે તારે કંદરપિયા મસાણની રાખ લેવા જવાનું છે. ત્યાં ભૂત પિશાચોનો નિવાસ છે. ત્યાં તારે 100 સંકટોનો સામનો કરવો પડશે. દીકરી, ગજાવર કંદરપિયા મસાણની રાખની કિંમત સારી રીતે જાણે છે. યોગી બાબા, જે દિવસથી આ રાજલે પ્રતિજ્ઞા લીધી છે
તે દિવસથી મારા પ્રાણ અને ખોળિયું તમને અર્પણ કરી દીધા છે. હવે ગજાવર તો શું, સાક્ષાત યમરાજ પણ આવી જાય તો હું પાછી નહીં હટું. વાહ દીકરી વાહ. મને આશીર્વાદ આપો કે હું મારા કાર્યમાં આગળ સફળ થાઉં. વિજય ભવ. લાલજી, પેલા સાધુડાએ રાજલને છેલ્લી શરત આપી છે, અને એ છેલ્લી શરત જો એ પાર કરી ગઈ તો આપણા બધાનો સર્વનાશ નક્કી છે. માટે કોઈ પણ ભોગે સ્મશાન સુધી પહોંચવી ના જોઈએ, અને જો પહોંચી ગઈ તો એને ત્યાં ને ત્યાં ભસ્મ કરી દેજો. ઠીક છે બાપુ, મારી પાસે એક બાળ કલવા છે, હું એને મુક્ત કરી એ રાજલની પાછળ લગાવી દઈશ. એટલામાં બાળ કલવા રાજલનો ભોગ લઈ લેશે. શાબાશ, હવે જોઈએ આ તારા બાળ કલવામાં કેવી કાળી કલા છે. હા બાળ કલવા પણ જ રે પાંચમી ટેક રાખ તણે અને જીવ્યા મર્યા ના જોને જુહા પણ જોને પણ સાત જન્મને આપણે પિતડે હરે રે જોને સહાય કરશે કીર્તા